હા, બેનો રોટલા કરતા હોય ને, રસોઈની કલા છે. અત્યારે તો સોપડીયું નીકળ્યું, બોલો. જે રાંધવું હોય એ શીખી જવાનું વાંચીને લે. પણ એક કહું, સોપડીઓવાળા ગમે એટલી સોપડીઓ બનાવે, ગમે એટલા રસોઈના શો બને, રસોઈના ક્લાસ ચલાવે, પણ અહીંયા મારી માવું બેઠી છે એટલે કહું કે એક લાપસી અને બીજો રોટલો, એ આ માવું બેઠીને કોઈના બાપની તાકાત નથી કે બીજા એવા બનાવી શકે. એ શીખ્યા ન થાય, શીખવાથી ન આવી ક્યાંય, સોપડીમાં વાંચે ન શીખાય. એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે, નહીતર ગાંધીનગરથી ને અમદાવાદ જેવા સિટીમાંથી બહેનો રોટલા શીખવા ગામડામાં આવ્યા, આપણા ગામડામાં. ત્યાં આપણી માવુને કીધું, બહેનો નમસ્તે, કે નમસ્તે, આવો બેન, આવો બે, આવો આવો, હું આવ્યું બટા, કે માડી અમારે રોટલા શીખવા છે. મરો ભાઈ આવ્યો રોહડામાં, તે માસલીઓ જેવા સેન્ડલ બારા કાઢ્યા, જેમ બકરું ઝોકમાં આવે એમ આવ્યો. એટલે આપણી માવું એ કાથરોટું પકડે, ગાલ્યો કાથરોટ, નાખો પાણી, નાખો મીઠું. એ તો સાહેબ હવે આ દળેલા મીઠા આવ્યા, નકર આપણા માવડીઓ પછી કળશાના લોટો હમણાં કાથરોટમાં નાખી દીધી, મીઠું ભાંગ્યું. હા, એ તમને કહું મીઠું નાખ્યું કે નાખો આમાં લોટ, મહળો, પીંડો કરો. પીંડો કર્યો ને પછી કીધું કે હવે ટ્રેક્ટરના પૈડા જેવું કરો. વલ્લુભાઈએ ટ્રેક્ટર નહોતા જોયા, પૈડા ક્યાંથી જોયા હોય. પાછા એના ગામમાં લાવ્યા, આ કીધું જો આ ટ્રેક્ટર ના આવ્યા ના પૈડ્યા, એટલે પાછા ટ્રેક્ટર જેવા કરકરિયા કર્યા. પછી આપણી માવુએ કીધું કે આમ પાણીવાળો હાથ કરચ્યું જાવ, ટીપચું જાવ, ઓલું ટીપચું જોયું, તેનું બાપ ખરતું ગયું બધું. ત્રણ ચાર ટ્રાય કરી પણ એમાં કાંઈ પાઠ્યા સડ્યું નહીં. પછી આપણી માવુએ કીધું કે હવે લાવો કાથરોટ આવ્યા અને ધાબડિયા કરો. કે નહીં માં, અમારે શીખવા છે. તો હવે તમારાથી ન શીખાય. કે પણ શીખવા હોય તો શું કરવું પડે? ત્યારે આપણી માવુએ કીધું હતું કે તમારે એકવાર મરવું પડે ને પછી અમારે કોઠે જન્મ લેવો પડે તો તમને આવડે. આપણું ગામડું ગામડું છે. જો ગામડામાં કેટલી મજા, એ કહું કે અમે જઈએ અમેરિકામાં, જઈએ લંડન, પણ વાતો કરીએ આપણી ગામડાની ત્યાં તો રાજી થઈ જાય. અમે એમ વાતો કરીએ ને કે બરોબર એમ કહેવાય કે એમ વૈશાખનો તડક્યો હોય, ધીરે ધીરે ધોરિયામાં પાણી હાલ્યું જતું હોય, વડલાની હેઠે એમ કહેવાય કે એવટ ખાટલા પીડ્યા ને પછડી પલાળી અને એવી પછડીની હોડ કરીને હુતા હોય, આંબાની ડાળી એમ કહેવાય કોયલું કિલકલાટ કરતી હોય, અને બરોબર વૈશાખ એટલે આંબે કેરીઓ આવી ગઈ હોય, ત્યાં તો બોલા આવું તો આપણે જોવા મળ્યું જ નહીં ને. હકીકત એ તૂટી જાય. હવે એ આઠમા માળે અહીંયા બગીચા બનાવે છે, બોલો એ થાય કાંઈ. એટલે આપણે ભલે, હું એમ કહું પૈસો છે ને ભાઈ, એ વ્યવહાર છે ને, ઉપાધિ છે. આપણા ભગવાનને કહીએ આપણા પૂરતું જ દેવું. અરે સાહેબ પધારો પધારો, વાહ મારો બાપ વાહ, વધાવો તાળીઓથી બીજા મહેમાન પણ. અહીંયા આવી આવો, અહીંયા આવી આવો. વાહ, અમારા આયો જૂના જાણીતાઓ અને ભજનના તો એ અમને આમ શું કહેવાય, આમ એ બધા બેઠા તો અમને પોરો સડે. સાહેબ પધારો. વાહ વાહ વાહ, જય હો. એટલે ભગવાને મેં કીધું ને ભૂલ બુદા ઉપર પાછો આવું, આપણે દાંત જ કાઢવાના છે, ગંજાન બંજાની વાતો કાંઈ કરવાની છે નહીં. બરોબર, ગંજાન મારામાં નથી. હા, તમને એમ થાય કે માયાભાઈ ટીલું તાણીને બેઠા હતા, ગંજાની એ છે, રામ રામ કરો. ગંજાન એટલે શું? આનંદ, એ ગંજાન બસ, મોજ. અને મોજ કોને આવે ખબર? જે માણસ બીજાનું સારું જોઈ અને રાજી થતો હોય ને, એ જ મોજમાં રહીએ કેવો. બાકી ગામ હોય ને, મેં કીધું ને કે આમ જો આ બધી કલા છે, કોઈને મંડપની કલા આપીશ, આ વિડીયોવાળા ભાઈઓને જો એ કલા આપીશ, ઘડીક રોકેટ સડાવતા નહીં, ઘડીક રહેવા જો. આજ આ એમ બતાવો, આમ માણસોને બતાવો, જો આ આ બતાવો, આમ ખાલી આમ આ આ હવે એવા ફરફરી આવવાના કે આપણે લીંબડીથી લીંબડી જવું છે ને, તો તમારે તાત્કાલિક એક ફોન કરવાનો, એટલે આવું આવશે એમાં આપણે ટીંગાઈ જવાનું. આપણે પાછું લીંબડી આવશે ને, ભક્તિને ઉતરી જવાનું, મૂકી દેતા ની નગર મર્યા. પણ હશે બધું, પટાબટા ને એવું બધું આવશે.
કારણ કે એટલું બધું ટ્રાફિક થવા મળ્યું છે ને ભાઈ. હા હા, જેટલા રોડ પોખા કરીએ ત્યાં બીજે દીથી ત્રણ ગણા વાહન થઈ ગયા હોય. કોને ખબર મારા નાથે હું કર્યું. હે, આ બધી એની લીલા છે. એટલે ભગવાન જેટલાને મોકલે છે ને એ કોઈને એમણા મોકલતો નથી, મૂળવાતી કરતો હતો. અમને આવી કલા આપી છે તબલાવાળા ભાઈને, આ મુકેશ અમારો તબલા વગાડે, આ મુકેશને તબલાની કળા આપી છે, એની પડખે એ ભાઈને તબલાની, અમારા ભૂપતભાઈ મેર ભાલના કોળીનો દીકરો, હા એને મંજીરાની કળા આપી છે, આ ભણો એને મંજીરાની કળા આપી. એટલે ભગવાને ટૂંકી વાત એટલી કે કોઈને ભગવાન એમણા મોકલતા નથી, કાંઈક ને કાંઈક જવાબદારી સાથે મોકલ્યા છે. એક જગ્યાએ મેં એટલી વાત કરી હતી, એક ભાઈ મને કહે, મને કે માયાભાઈ તમે કહો છો પણ અમારા ગામમાં બે હાવ નવરી બધા છે. હા, મેં કીધું એને ભગવાને એમણા નથી મોકલ્યા, એને ગામની હળી કરવા મોકલ્યા છે. ખરેખર આ દુનિયામાં કોઈ આમથે આમથું આવ્યું જ નથી. અને તમને બીજું એ કહું કે ભગવાનની સામે કોઈ દી બાવ ન ચડાવી શકે. આ જો અમારો ભૂરો છે ભાઈ, હાલવા દઉં, હાલવા દઉં બાપા. આ તો તમારો અવાજ થાય તો હું ભડકું ત્યાં હું છું છે. પણ બેઠા છો એવી રીતે એટલો એટલું માણા, પણ એવી શાંતિથી જે અદબથી બેઠા છો ને એ આપણા સંસ્કાર દેખાડે છે. બાકી અમે અમુક અમુક વિસ્તારમાં જઈએ ને ખાલી 5000 માણા છું હોય ને પ્રોગ્રામ નથી થતો. આપણે એમ કે સોરઠ ધરા તો હા મગ જગદું ને, આપણે કઈ ગઢ જણો તો ગિરનાર. ખરેખર બન્યું છે સાલું પ્રોગ્રામ, અમારે નીકળી જવું પડ્યું એવા દાખલા સાલું પ્રોગ્રામ મારા. પણ આજે આ આ શેખવા પીરની કૃપા છે કે આપણી જે આ શિસ્ત છે ને, અમારા ભગુડામાં એવું હોય સાહેબો 2 લાખ માણા બેઠું હોય પણ આવી શિસ્ત, એમ આ તમારી શિસ્તને વંદન કરવાની ઈચ્છા થાય સાહેબ. કોઈ રૂડું નથી લગાડતો પણ આ નરું સત્ય છે. અને એટલી બહેનોની સંખ્યા છે સાહેબ, તમે વિચાર તો કરો. અને સંસ્કારી ગામ હોય ને બહેનોની સંખ્યા ઉપરથી ખબર પડી જાય કે આ બધું સંસ્કાર કેવા છે. નહીં તો રાતના બેનો પ્રોગ્રામમાં આવતા હશે ઊભા વાંહડા ગામમાં આટા મારતા હોય અહીંયા. હકીકત કહું સાહેબ, આ તમારી શિસ્તને અને આ અદબને મને વંદન કરવાનું મન થાય. આ નરું સત્ય છે. નહીં અમુક જગ્યાએ પ્રોગ્રામ હોય પણ બેનો ન હોય, એકલા એકલા આપણી જાઓ બેઠો હાકે રાખી જાઓ હાકે રાખી જાઓ. પણ આ તમારી અદબને મારા પ્રણામ. ભલે સ્ટેજ ઉપર અમારા ભાઈએ કીધું છે કે પણ અમુક મહેમાનો મહેમાનો માણસો જ એટલું છે, એટલે ગમે એમ સમાવેશ કરવાની વાત છે. નહીંતર અમારા સ્ટેજની એક મર્યાદા હોય, અમારા કલાકારો સિવાય કે સંતો સિવાય કોઈ સ્ટેજમાંથી ન હોય, 2 થી 5 મુખ્ય અતિથિ હોય. બાકી આ થોડી કાંઈ શાક માર્કેટ છે, ગમે એ બૂટ હોતા સડી જાય એવું હોય જ નહીં. પણ આ મહેમાનો એટલું છે, બધા અદબ છે. પાછી મેં જોયું કે જેટલા આવતા હતા એ બધા અદબથી રૂપિયા નાખવા આવતા, તો અદબ. નહીંતર તો અમુક તો રૂપિયા જ નાખે પાછા ઘા કરે, જાણે એની જ પાસે રૂપિયા હોય એમ, અને એનો બાપો જાણે રિઝર્વ બેંકનો મેનેજર હોય. ના, અમને રૂપિયા સાથે કોઈ નિસ્બત નથી. કોઈ સાંભળી લેજો, રૂપિયા એ એક વ્યવસ્થા છે, પણ તમારી અદબ જે છે એને અમારા પ્રણામ હોય છે. ભલા એ નરું સત્ય છે. અને ભગવાન બહુ દયાળુ છે. મેં કીધું ને ભગવાન સામે કોઈ દી બાંવ સડાવવા જ નહીં. હરણા કશે કીધું કે આખી દુનિયામાં કોઈની પાસે કોઈને મોઢે નામ ન લેવા દઉં તારું. ભગવાનને કહે, ભગવાન કે એમ મારું નામ ન લેવરાવા દે એમ. અને હરણા કશે કર્યું એવું ને, નામ લેતા એને પાડી દેતા. ભગવાન કે મારું નામ ન લેવરાવા દે કે નહીં, તારા દીકરા પાસે ન લેવરાવું ને તો ભગવાનની એની જ ઘીરે પ્રહલાદ મોકલ્યો. એ તો કોઈ ન પોગે એનું પેટ જ પોગે. રાવણ કે હું કોઈને હાથે મરું નહીં. ભગવાન કે એમ તારા જ ભાઈ પાસે ન મરાવું ને તો હું ભગવાન નહીં. અને કહેવા ગયો સાહેબ રામે 31મું બાણ વિભીક્ષણના કહેવાથી માર્યો. વિભીક્ષણ ક્યાં મારું? તક પ્રભુ નાભીમાં મારો. ત્યારે રાવણને ઈશારો કર્યો, જો તારો ભાઈ જ સિંધે છે. કોઈ પણ સારું કાર્ય થતું હોય, આવું કામ થતું હોય, એમાં તમે કેટલા સેવાભાવી બનો ને, પૈસા કેટલા દો એ તો આપણી પોતાની ફેર પ્રમાણે, પણ એની અંદર શિસ્ત અને વિવેકથી એની અંદર સેવા કેટલી કરો છો ને એ પણ મોટામાં મોટો ફળ છે. કૃપા નોખી નથી સાહેબ. આ હું મારું પોતાનું કહું, હું આવા પ્રોગ્રામનો બહુ રસ્યો. મને બહુ કીર્તિભાઈ ભાઈ
હું ખૂબ પ્રોગ્રામમાં જતો અને આગળ બેઠો. આ વાત તમે લખી લેજો યુવાન દોસ્તો, જ્યાં લખવી જ્યાં વાત કરું છું. આ કેવલ વાત નથી, આ મારા જીવનની ઘટના કહું, એનાથી મને શું ફાયદો થયો એ કહું. હું આગળ બેઠો, ઘણીવાર ભાઈ મને ઊભો કરવામાં આવ્યો છે કે ભાઈ પાછળ વયો જા. ત્યારે મને કોઈ દી ખોટું નહોતું લાગ્યું, પણ અંદર એક ચોટિયો ભરાતો હતો કે હવે હું કેવો એવો થાવ કે હું આવું ત્યારે એમ કે અહીંયા ભાઈ આવો એમ. બસ પોતાની લીટી લાંબી કરો, કોઈ ઉપર ક્રોધ ન કરો. અને બદામ ખાધે બુદ્ધિ ન આવે સાહેબ, આવી ઠેસ્યું લાગે બુદ્ધિ લાગે. એમ ખૂબ પોતાની રીતે સંઘર્ષ કરો, બીજાને આધારે ન રહ્યો. હું બક્ષીપંશમાં જ છું, તમારી ભેગો છું, પણ હું બક્ષીપંશમાં છું એનો મને ડંક છે. શું કામ? આપણે ભણવામાં વાટે રહી છે કે આપણને થોડાક માર્ક આમથી મળશે, અમારી અનામત એટલી સીટ હશે. પણ હો શિક્ષક લેવાના, 10-20 જણાને અનામતમાં લેવાના, પણ 2 લાખ ફોર્મ ભરાય એનું શું કરવું? અને તમે કલેક્ટર ઓફિસમાં જાઓ, IAS ઓફિસમાં ગમે ત્યાં જાઓ, ત્યાં તમે જોશો ને તો જે અનામતમાં નથી એના જ નામ હશે. કલેક્ટર કોણ છે? DSP કોણ છે? જે અનામતમાં. શું કામ? આપણે એટલા બધા 140 જ્ઞાતિ આપણે બક્ષીપંશમાં સહી 142 બરાબર. એમાં એ કે IAS ઓફિસર છે મને કહો, કારણ કે આપણે ભણી સી ન્યાલી કોકને આધારેની વાત છે, નહીં પોતાના આધારે ઊભા થાઓ, સ્વયંભૂ બનો. ગાંડી ગીરમાં જઈ ને તો સાહેબ, તમામ પ્રાણીઓનો રાજા હોય તો હાવત છે સિંહ, ગાંડી ગીરનો હાથી ધ્રુજવા મળે હાવત. અને મેં નજરે જોયેલું છે સાહેબ, હાકડી કેળીમાં ડુંગરના ગાળામાં હાલ્યા જતા હોય, એના પંજા આમ આમ પડતા જતા હોય, અને 1.5 ફૂટ સાહેબના પાણા એમ કહેવાય કે એના પગની ઝપટે આવતા ખરા રા 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 ખરા રા 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 એમ કહેવાય, ડુંગરના ગાળામાં વ્યા જતા હોય, અને ગાંડો થઈને આમ કહેવાય કે આમ પંજો ધરતીમાં પસાડે, 1.5 ફૂટ ગાડી ધૂળીને ઉડાડી નાખે, કારણ કે એના પંજામાં 1 ટનનો તાકાત છે, એના પંચમાં 1 ટનની તાકાત છે. JCBને ઉડાડી નાખે જો પંજો મારે તો સાહેબ એવો કોઈ પ્રાણીથી બીવે નહીં, હાથીથી ન બીવે. પણ મેં જોયું છે કે નાના એવા રાફડામાંથી 1.5 ફૂટ હાથનો સાપનો બચડો નીકળ્યો હોય, હમણાં હેલારા મારતો 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 મારતો, અને જેમ હામો આવે છીંગ દીને જેમ ફાળી માંડે, એટલે હાથીને મારનારો હાથીને હણનારો હાવજ એક જ હાથોળો સાપ આમ જા ઉછો થાય તો હાવજ પાછા ડગલા પર રહે. શું કામ? કારણ હાવજને તો વી નોર છે, 4 પગ છે, એક એમ કહેવાય પંજામાં 1 ટનની તાકાત છે, ભૂલથી આમ કરીને આમ આમ ઝાપટ મારી દે ને તો ઓલો સાપ શું થઈ જાય. પણ છતાં સાપની હામો નથી હાલતો. જે કેળે રોજ સિંહ હાલતો હોય, ખાલી તમે ટાયર સાયકલનું નાખ્યા હોય ને સાહેબ, તો એ રસ્તે હાવજ પછી બીજી વાર ન હાલે. એટલું નહીં પણ બહેને મારી નાખે, મેં જોયું છે સાહેબ, બહેને માર્યા પછી બાપુ એ પૂછડું કાપી નાખું મૂકી આવશે, એટલો હાપથી બીવે. શું કામ? એ પોતાના પેંડના જોરે હાલે છે, એને નથી હાથ નથી પગ, ખાલી પેંડના જોરે હાલતા હોય ને એનાથી તે એમ કહેવાય કે ભયાનક પ્રાણી. હાવજ પણ જો બીતો હોય એમ, આ જેણે જેણે આ પ્રગતિઓ કરી છે ને, આ બધા પેંડના જોરવાળા છે, આ બેઠા છે. આપણે મોટા થાય ને પછી સમાજ, એ તો અમાજા છે, તું હાલડા નાખવા જતો તે દી નહોતો ત્યાં, થયા પછી સમાજ યાદ કરે છે. યાદ કરજો, હું ફરી વાર કહું, એમ પોતાના જુસ્સે પોતાના પડીના જોરે જે માણસ વિકાસ કરે ને એના ડંકા વાગે. જો અમારો ભૂરો હાવ પડીના જોરે લ્યો, ભૂરો ભૂરો ભૂરો, અમારા 2 ટ્રમ તો ઉપસરપસ રહ્યો ગામનો. હા, મને કે ક્યાંક તલાતી મંતુદીની ભરતી છે ને, એવા મંત્રીની માંગણી કરતો હતો. બોલો, એ કે હાદા માના હોય તો પંચાયત ઓફિસે બેહવાની મજા તો આવે ને ભાઈ, આવો હરક ફદુડો. બોલો,
ભૂરો ભૂરામાં અમારે સાહેબ આમ બોલે તોતડું, ભલે તોતડું બોલીએ, તોતડી ભાષા ભગવાને આપણી જીભ અને ભગવાને જે કર્યું છે ને એ બધું રેડી કર્યું. બોલો, કોઈને તોતડા બનાવે ને તોય કોઈક તોતડું બોલતો, કારણ કે ભગવાનની રચના છે ને એ આપણને ગમે. સાહેબ આપણે બોલાવી, આપણે તોતડું બોલતો હોય મજા આવે, તેમ તેવા મજામાં તવાને અમારો ભૂરો એમ જ કરતો હોય, કેમ તેવો મજામાં. આપણે કે આ હમણાંના લગ્ન થયા ને, લગ્ન તો કીધું ના થયા, હવે તેના છોકરાને લગ્ન થાય એવું છે, પણ એના લગ્ન છે ને પછી લગ્ન પછી 15મે દિવસે એના બાપાને બે બેઠા હતા, ત્યાં શેઠ આવતા હતા. તો ભૂરાએ કીધું, બાપા કોણ આવે તે? કે બેટા આપણે જે તારા લગ્નમાં મીઠાઈ લીધી હતી ને, કે હા, એ શેઠ ઉઘરાણી આવે છે. ઉઘરાણી? હા બેટા, જો દીકરોને બાપ બાપ છે, દીકરાને પણ આવે તો દીકરાની ઘેરે રાણી આવે અને પછી એના બાપની ઘેરે ઉઘરાણી આવે. તમે જોજો ગામડામાં સરપંચ છે હોય ને, એના સરપંચનો નાનો ભાઈ કોઈ દી ન થાવું, જા નાનકા બે સોડા લઈ આય. એ ભાઈ નદીએ ઉભો ઉભો કહેતો, હે ભગવાન જમ બનાવી છે પણ સરપંચનો નાનો ભાઈ ન બનાવતો. ભૂરો ભૂરાને કીધું, બેટા એ શેઠ ઉઘરાણી આવે છે. ઉઘરાણી? કા, કેટલા રૂપિયા છે? કે 35,000. 35,000 આપણે દેવાના ભૂરા. ભૂરો કે હામાં 35 ન લઉં ને તો ભૂદિયો નહીં. અરે બેટા એવું ન કરાય. અરે બાપા તમ તારે તમારી ચિંતા નહીં કરવાની, બધું ગોઠવાઈ જાય. તમે જુઓ હું કોની આઈડિયા દઉં તમને ખબર છે? લે ના, મારું નામ જીધું એટલે બોલો, એટલે હું આવું શીખવાડું છું ભૂસ મારવાનું. ભૂસની વાત નહોતી, બુદ્ધિની વાત. હામાં ન લઉં તો ભૂદિયો નહીં. હું ચા પાઈ દો ને પછી તમારે મને હું પૂછું કે આ કોણ, એટલે તમારે મને એનો પરિચય કરાવવાનો. ચા પી લીધા ને ભૂરે કીધું, પાપા કોણ છે મહેમાન? એ કે બેટા આપણે ન તારા લગ્નમાં રબડી ગુલાબજાંબુ નહોતા લાવ્યા, એ શેઠ છે, એ આ જ શેઠ. કા, આખું ગદ ઓકી ઓકીને મરી ગયું. મહેમાન ને હામાવાદા જે આપણા સંબંધી આવ્યા હતા એ બધા તે એ બધાને દાખલ કરવા પીધા, આપણે આખું ઘર દાખલ થયા, આપણા ઘરના 70,000 બિલ આવ્યું, મહેમાનના 150,000 દવાનું બિલ આવ્યું, અને પછી ઓલા પોલીસવાલા ભાઈએ બધો કેસ લખ્યો અને આપણે કીધું તું ઘરે બધા હાજા માનતા, જે હાજા થઈને ઘરે વહી આવી, પછી આપણે કેસ હકાલ છું અને પછી છેથને બોલાવ્યું છું. એ આ તો છેથ આવી ગયા છે, ઘન ધડી ધણી ભાગ બોલાવો પોલીસવાલાને. પછી વાત છેથ ક્યાં ક્યાં મળશે? તો પોલા શેઠ ઢીલા પડી ગયા. એ ભાઈ એવું ન, એવું નહીં, મધી ગયા વોકી વોકીને પાછા રબડી ગુલાબજાંબુ અમને ખબર પડી હું છું, એ મદી જા, આ તો બચી જાતે હાદુ છું, નહીં તો અમે મદી જાત. 70,000 ઘર ઉતરી ગયું, 150,000 મહેમાનના બિલમાં ઉતરી ગયા. ત્યાં શેઠ કે ઘર પૂરતા 70,000 આપી દઉં તો હાલે? તો લાવો એટલા તો એટલા, તમે ગામના છો તો ક્યાંય હેલાન કલવા આવ્યો છો? 35,000 લેવા ને આમાં 70 દઈ ગયો. અરે ભાઈ ખરેખર લગ્ન છે, લગ્ન છે. જુઓ તમે વાંચો તો હું વાંચી લો, તું વાંચી લો, હું વાંચી લો. આમ કરું ને ત્યાં નથી આંકી આવે તો વસાઈ જાય. આને ઘણા બધા ફિલ્મોમાં કામ કર્યું છે. આ કઈ ઓછી માયા ન થાય, હા એને એની મહાનતા છે. એ તો કે માયા પાયરે મંજીરા વગાડતા, એ સમય હતો, હા આવતા મંજીરા વગર, પણ એની માથે મહેર થઈ છે ભગવાનની. હારી હારી ફિલ્મોમાં કામ કર્યું છે અને સંગીત નાટક એકેડેમીમાં છે પોતે. તાળીઓથી વધાવો જોરદાર, વાહ. પછી બસ એટલી વધારે નહીં તાળીઓ પડાવો, વાહ.